બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.5 નો દાખલા નંબર 9 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ડોટ સાઇન પછી એને ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે એને એડવાન્સ માંથી 1000 એસીપી પસંદ કરો અને મોબાઈલ ની બ્રાઇટનેસ ને થોડી વધારી દો હવે આપણે એવું કીધું છે કે 3 મીટર ઊંડાઈ વાળી અને 40 મીટર પહોળાઈ વાળી એક નદી 2 કિમી પ્રતિ કલાકની ઝડપે વહે છે તો 1 મિનિટ માં કેટલું પાણી સમુદ્ર માં ઠાલવશે હવે આ નદીમાં આપણને આપણે હકીકતે તો આપણે એનું ઘનફળ ગોતવું છે પરંતુ જો આપણી પાસે મીટર ઊંડાઈ છે એટલે કે આપણી પાસે h હાજર છે પછી આપણી પાસે પહોળાઈ b હાજર છે આપણી પાસે l એટલે કે લંબાઈ હાજર નથી લંબાઈ હાજર તો છે પણ એ અલગ ફોર્મેટમાં આપી છે અહીંયા જો લંબાઈ આપણને આપી દીધી છે 2 કિમી પ્રતિ કલાક 2 કિમી પ્રતિ કલાક હવે હું આને ડાયરેક્ટ યુઝ નહીં કરી શકું શા માટે નહીં કરી શકું એનું પણ કારણ છે કારણ કે આ કિમી પ્રતિ કલાકમાં આપ્યું છે અને આપણે તો 1 મિનિટમાં ગોતવાનું છે તો આને સૌપ્રથમ આપ તો દાખલો આપણે આ રીતે થશે લંબાઈને આપણે પહેલા 2 કિમી પ્રતિ કલાક છે હકીકતે આ ઝડપનો એક એકમ છે પરંતુ અત્યારે તો આપણે શું વિચારવાનું છે 1 મિનિટમાં આટલું પાણી જેમાંથી ઠલવાય છે તો એ આપણી લંબાઈ જ થઈ તો કિમી પ્રતિ કલાકને હું પહેલા શું ફેરવી દઈશ મીટર પ્રતિ મિનિટમાં ફેરવી દઈશ કારણ કે જો બાકીના એકમ પણ મીટરમાં છે આ મીટરમાં છે તો આ કિલોમીટરમાં ચાલે નહીં તો આને પણ મીટરમાં ફેરવી દઈશ અને કલાકને પણ શેમાં ફેરવી દઈશ મિનિટમાં ફેરવી દઈશ અને ત્યાર પછી આપણે સિમ્પલી ઘનફળ ગોતશું આપણો જવાબ આવી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વ સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલું સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનું બેલ આઇકન પણ દબાવો વિડીયોમાં કાંઈ ના સમજાય અથવા તો વિડીયો કેવો લાગ્યો એ તમારા પ્રતિભાવો તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને હા એક લાઈક આપવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા લખીએ નદીની લંબાઈ L બરાબર 2 કિમી પ્રતિ કલાક હવે 2 કિલોમીટર પ્રતિ કલાક જે છે એને મારે શેમાં ફેરવવું છે તો કે મિનિટ પ્રતિ મીટર મીટર પ્રતિ મિનિટમાં ફેરવવું છે તો અહીંયા હું શું કરી નાખું 2 એને ગુણ્યા 1000 જો કોઈ પણ કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા માટે મારે શેના વડે ગુણવા પડે તો કે 1000 વડે એને ભાંગ્યા કલાક કેટલી છે અહીંયા કંઈ નથી એટલે હું અહીંયા 1 લખી નાખું 1 ગુણ્યા કલાકને મિનિટમાં ફેરવવા માટે 1 કલાકની મિનિટ કેટલી તો કે 60 તું અહીંયા 60 લખી નાખું હવે આ બની ગયું મીટર પ્રતિ મિનિટ આ પેલો એકમ મીટર બની ગયો બીજો એકમ મિનિટ બની ગયો આપણે જે જોતું તું એ થઈ ગયું થોડું સિમ્પ્લિફાય કરીએ તો 2 ગુણ્યા 1000 એટલે કે 2000 ને 60 ગુણ્યા 1 એટલે કે 60 મિનિટ પ્રતિ મીટર પ્રતિ મિનિટ આપણને L મળી ગયો હવે આપણે જઈએ B પાસે આપણે B આપણને ખબર છે 40 મીટર પહોળાઈ વાળી તો B આપણે લખી નાખીએ 40 મીટર આપણી પાસે H કેટલો છે ઊંડાઈ H બરાબર 30 મીટર H એટલે તો હાઈટ થાય પણ આપણે ઘનફળમાં હાઈટ લઈએ કે ઊંડાઈ લઈએ બે સરખું છે તો આપણે શું લખીએ 3 મીટર 30 નહીં 3 બસ આપણી પાસે L B H આવી ગયો હવે તો આપણે શું છે કે એનું ઘનફળ ગોતવાનું છે તો આપણે લખીએ ઘનફળ બરાબર L B H આની જગ્યાએ તમે એવું લખી શકો સમુદ્રમાં ઠલવાતા પાણીનું કદ જે લખો એ લખી શકાય સાદું ઘનફળ લખો તો પણ ચાલે જેટલું ઓછું લખશો એટલું આપણે ઓછી મહેનત થશે આપણી પાસે L કેટલો છે તો કે 2000 ના છેદમાં 60 2000 એના છેદમાં 60 એને ગુણ્યા આપણી પાસે B કેટલો છે 40 અને H કેટલો છે 3 એને ગુણ્યા 40 એને ગુણ્યા 3 શૂન્ય અને શૂન્ય કેન્સલ થઈ ગઈ 6 ના શું ભાગ પડે 2 તેરી 6 4 ના શું ભાગ પડે 2 ગુણ્યા 2 3 અને 3 કેન્સલ થઈ જશે 2 અને 2 કેન્સલ થઈ જશે છેદમાં કંઈ વધ્યું નથી અંશમાં શું વધ્યું 2000 ગુણ્યા 2 2000 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવે 4000 અને એકમ શું આવશે આખો દાખલો આપણે મીટરમાં ગણ્યો છે તો 4000 મીટર ઘન હવે અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે તમારા માટે એક નાનકડો હું ક્વેશ્ચન છોડું છું અહીંયા કે આ 4000 મીટર ઘન છે અને મારે લીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા થાય મને નીચે કોમેન્ટ કરીને જણાવજો જવાબ તો આવી ગયો તેમ છતાં તમે એક સ્ટેપ આગળ જવું હોય અને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલો થાય જવાબ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે 13.6 નો પેલો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ થોડી વાર માટે વિડીયો હજી ચાલુ રહેવા દેજો તો તમને લિંક મળી જશે અને તમે એની ઉપર જેવા ટચ કરશો એવો 13.6 નો પહેલો દાખલો જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો
जो हजी तमारा मित्रों साथे आने शेर ना करे हो तो आ वीडियो ने शेर करजो अने मारी आ चेनल ने के ज्ञान विश्व ने सब्सक्राइब करवानो भूलता नहीं। चोक्कस थी आ चेनल ने तमे सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग। फरी मळशुं बीजा वीडियो में।